નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? કેવી ગઈ સાતમ આઠમની રજા? ન દેવે સારી, કેમ? મેળો ન કર્યો, ક્યાંય જવાનું નહીં તો પછી ઘરે ને ઘરે તો એવું જ થાય ને, બરાબર હશે. ચાલો આવતે વર્ષે છે, મેળાની મજા માણજો. બાળકો, ગયા વખતે તમે શું ભણેલા? કાવ્ય. પણ એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે બાળકો, કે તમે જો કે સંજ્ઞા અને વિશેષણ છે તો ભણી ગયા છો, તમારો આ વિડીયો આવે છે એની સાથે સાથે છઠ્ઠા અને સાતમા વાળાને વિશેષણનો વિડીયો આવશે, અને એની પહેલાં એ લોકોને સંજ્ઞાનો વિડીયો છે એની કરાવેલો છે. તમે ટેલિગ્રામની અંદર એકવાર એને જોઈ લેજો, જેથી કરીને તમારે પણ રિવિઝન થઈ જાય. જો કે તમારે આમ તો થઈ તો ગયું છે, પણ આમ છતાં પણ રિવિઝન થઈ જાય તો વધારે સારું, અને ન થયું હોય તો ચિંતા ન કરતા, આપણે રૂબરૂ મળશું ત્યારે ચોક્કસ એકવાર ફરીવાર કરી લેશું. બાળકો, તમારા સાતમો પાઠ આવે છે દેશભક્ત જગડુશા. આપણે એનો અભ્યાસ કરવાનો, જો કે પાઠ છે ને નાટ્ય સ્વરૂપે છે, નાટક કરી શકાય એવું. પણ હવે આપણે અહીંયા અત્યારે રૂબરૂ તો છીએ નહીં, ફરી પાછા મળશું ત્યારે ચોક્કસ આપણે નાટક છે એ કરીશું, અને તમે લોકો યાદ રાખશો જે મને ખબર છે. બાળકો, એ પાઠના લેખક છે રમણલાલ સોની, રમણલાલ પિતાંબરભાઈ સોની. રમણલાલ સોનીનો જન્મ થયો છે 1908 અને મૃત્યુ છે 2006. એમનો જન્મ છે અરવલ્લી જિલ્લાનું મોડાસા તાલુકો, અને મોડાસા તાલુકાનું ગામ છે કોકાપુર, અને એમાં રમણલાલ સોનીનો જન્મ થયો છે. રમણલાલ સોનીને ગુજરાતી સાહિત્ય ઉપરાંત, ટૂંકમાં સાહિત્ય સર્જન, એની સાથે સાથે એને બંગાળી ભાષા છે એનો પણ ગાઢ પરિચય છે હતો. ઘણા બધા એને બાળકાવ્યો, બાળ વાર્તાઓ અને બાળ નાટકો છે એની રચના છે એમણે કરેલી છે. 1996માં એનું આવું સાહિત્ય સર્જન છે જોય, અને એમને રંજિતરામ સુવર્ણચંદ્રક છે પણ એનાયત કરવામાં આવેલો હતો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠ છે એની શરૂઆત કરીએ. પાઠની અંદર કેટલા કુલ પાત્રો છે? તો સૌથી પહેલાં વહેલા તો રાજા વિશળદેવ, જે પાટણના રાજા છે. ત્યાર પછી રાજા જગડુશા, જે કચ્છના રાજા છે. સ્વાભાવિક છે, દરબાર રાજા એવું હોય એટલે એના દરવાજા પર ઊભા રહેવા વાળા દરવાન પણ હોય, કોટવાલ પણ હોય, આખી સભા ભરીને બેઠા હોય એટલે મંત્રી સચિવો અને પ્રજા અને એ પણ હોઈ શકે. આવું સરસ મજાનું એક આપણું નાટક અહીંયા આપેલું છે. પાઠનું શીર્ષક છે દેશભક્ત જગડુશા. દેશભક્ત એવું સાંભળો એટલે આપણને ખ્યાલ આવી જાય કે જેને દેશ પ્રત્યે લાગણી હોય, જે દેશનો ભક્ત હોય એને આપણે કહીએ છીએ દેશભક્ત. એવું જ કંઈક અહીંયા આપણને આપેલું છે. રાજા વિશળદેવ છે એ પ્રજાવત્સલ છે, અને રાજા જગડુશા છે એ ખરેખર માનવતાવાદી છે. બંને રાજાની અંદર સરસ મજાની ઉદારતા છે આપણને જોવા મળે છે, ઘણી બધી એવી ઉદારતા, અને એમાંથી આપણને ઘણું બધું શીખવા પણ મળે છે. પાઠની શરૂઆત કરીએ તો શરૂઆત છે એ પાટણથી થાય છે. પાટણ એટલે એની સ્થળ છે, અને પાટણની અંદર રાજા વિશ્વદેવ છે આખો દરબાર છે ભરીને બેઠા છે. રાજા છે સિંહાસન ઉપર બેઠા છે, અને બંને બાજુ જે એની ગાદીઓ છે એના પર રાજાના મંત્રીઓ, સચિવો અને બીજા અન્ય કોઈ રાજા મહારાજાઓ છે એ બેઠા છે. પણ આખી સભા છે એકદમ ઘેરી નિરાશાની અંદર છવાયેલી છે, કોઈના મોઢા ઉપર હાસ્ય નથી, અને બધાનું ધ્યાન છે ક્યાં છે? તો સામેની ગાદી ઉપર બેઠા છે જોશી, અને જોશી ઉપર બધાનું ધ્યાન છે. શું થશે એમ, પણ શું કરે છે તો ખબર નથી. જોશી છે આંગળીના વેઢલા છે એ ગણે છે, એનું પંચાંગ કાઢ્યું છે મુહૂર્તને બધું જોવા માટેનું, જેને ટીપણું પણ કહી શકાય એ કાઢે છે. આમ ગણતા જાય છે, આંકડા માંડે છે. રાજા છે એ પણ એની સામે આતુરતાથી જોઈ રહ્યા છે, અને પછી રાજા પૂછે છે શું થયું કે જોશીજી? તો જોશી છે એકદમ નિરાશ થઈ અને રાજાની સામે જોઈને એટલું કહે છે કે રાજા, મને એમ થાય છે કે આવી કાળવાણી છે ઉચ્ચારતા કે મારી જીભ છે કપાઈ કેમ નથી જતી. રાજા છે કે છે બસ બસ બસ, કે હું સમજી ગયો કે તમે શું કહેવા માગો છો. હું સમજી ગયો કે આ વર્ષે પણ વરસાદ થવાનો નથી. આ વર્ષે એટલે પાટણની અંદર છેલ્લા 3 વર્ષથી વરસાદ છે ને થયો જ નથી. રાજા છે તરત જ બીજી ચિંતામાં પડ્યા કે ઓહો, આ વર્ષે વરસાદ નથી તો હવે શું થશે. એવા સમયે બરાબર 12 જે પ્રજા ઊભી છે એ પ્રજા છે ને એ પોકારે છે, અમને કંઈક જમવાનું આપો, અમને કંઈક ખાવાનું આપો, અમને પાણી આપો, અમને જીવાડો, ત્રાહિમાન ત્રાહિમાન, આવા પોકારે છે ને કરે છે. રાજા છે વિચારે છે કે શું કરવું મારે, અને પછી રાજા છે
એ દરબારની અંદર જે પ્રજા છે એની એની સાથે વિચારે વિમર્શ છે કરતા જાય, એની સાથે ચર્ચા કરતા જાય છે. કે હવે આપણી પાસે કે બીજો કોઈ ઉપાય જ નથી, રાજા જગડુશા છે જો કાંઈક મદદ કરે તો સારી વાત છે. ને એટલા માટે જ કે આપણે અહીંયાથી પાટણથી પ્રધાન છે એ જગડુશાને તેડવા માટે મોકલેલા છે. હવે તો ઝડપથી જગડુશા આવે અને કાંઈક મદદ કરે, બસ એના ઉપર જ કે બધી આશા છે. એવા સમયે બરાબર દરવાજા આગળ જે ઊભો રહેતો હોય દરવાન, એ દરવાન આવે છે, રાજાને નતમસ્તક પ્રણામ કરે છે અને પછી એવું કહે છે કે રાજાજી, પ્રધાનજી કે એવા સમાચાર આપ્યા છે કે શેઠ જગડુશા છે એ આવે છે અને તમે એનું સ્વાગત કરવા માટે તૈયારી કરો. રાજા વિશ્વદેવ છે એકદમ ખુશ થઈ જાય છે. હા હા હા, હાલો એ કે જગડુશા છે એનું સ્વાગત તો કરવું જ જોઈએ. ફરી પાછો દરવાન છે એવું સૂચન કરે છે કે રાજાજી, પ્રધાનજી એવું કહેડાવ્યું છે કે ખુદ રાજા વિશ્વદેવે જગડુશાનું સ્વાગત છે ને કરવા જવું જોઈએ. રાજા વિશ્વદેવ કહે છે કે હા હા, સાચી વાત છે, હું બધો સમજી ગયો. જો કચ્છના આવા શાહ સોદાગર છે આવતા હોય ને જો હું એને અહીંયા સીધા દરબાર અંદર બોલે લઉં એ તો બરાબર નથી, ખરેખર કે મારે સામે જવું જોઈએ. રાજા વિશ્વદેવ છે પોતાની ગાદી પરથી ઊભા થાય છે, બીજા બધા રાજાઓ છે પણ ઊભા થઈ જાય છે. રાજા આગળ જાય છે, એની સાથે એના મંત્રીને પણ જાય છે. છેક રાજા છે એ પોતાના દરબારનો જે દરવાજો છે ત્યાં સુધી જાય છે. જગડુશા છે બરાબર એને સામે મળે છે, બંને જણા ખૂબ પ્રેમથી ભાવથી ભેટે છે. રાજા છે જગડુશાને પોતાના દરબારની અંદર છે કે એની ગાદી છે ત્યાં સુધી લઈ આવે છે. બાજુમાં એક બીજી ગાદી છે ત્યાં જગડુશા છે એ પોતે ઊભા રહે છે, આ બાજુ રાજા વિશ્વદેવ ઊભા રહે છે. જગડુશા અને રાજા વિશ્વદેવ બંને બેસે છે, પછી આખી સભા છે એ નીચે બેસે છે. અને થોડીક વાર થાય એટલે જગડુશા કહે છે કે કેમ છો રાજા વિશ્વદેવજી, શું ચાલે છે તમારા દરબારમાં? ત્યારે વિશ્વદેવ કહે છે, કરે એ કે વાત જ જવા દો. તો કે કેમ, શું કેમ? એ કે છેલ્લા 3 વર્ષથી તો એ કે જોવો ને વરસાદ જ નથી, કે મારી પ્રજા છે ત્રાહી માં પોકારી ગઈ છે. ત્યારે જગડુશા એવું કહે છે કે વિશ્વદેવજી, ખાલી ગુજરાતમાં જ વરસાદ નથી એવું નથી, માળવા જાઓ, કંદહાર જાઓ, કાશી જાઓ, ક્યાંય સુધી કે વરસાદ છે ને છે જ નહીં અને પ્રજા છે ખરેખર ત્રાહીમામ પોકારી ગઈ છે. હવે તો શું કરવું એ ખબર નથી પડતી, પણ મેં તો એવું સાંભળ્યું છે કે ખરેખર કે તમે તમારી પ્રજા માટે કે અનાજના જે કોઠારો છે કે ખોલી નાખ્યા છે. રાજા વિશ્વદેવ કહે છે કે હા, એ કે તમે સાંભળ્યું છે એ વાત સાચી, કે મેં અનાજના કોઠારો છે બધા ખુલ્લા મૂકી દીધા છે, ધાનના અને ધનના બંને કોઠારો છે કે મેં ખુલ્લા મૂકી દીધા હતા છે નહીં. મતલબ શું થયો કે હવે મારી પાસે કોઈ ધાન કે ધન છે હવે છે નહીં. ઓહો, એ કે જગડુશા છે એવું કહે છે કે હા, એ કે મેં એવું સાંભળ્યું છે કે પ્રજા છે ને પાનખર ઋતુની અંદર જેવી રીતે કે પાંદડા ખરે ને એ રીતે માણસો છે ને મૃત્યુ પામે છે. અમુક અમુક તો એ કે વ્યક્તિઓ એવી છે કે જેને 7 ખોટનો દીકરો હોય, 7 બહેનમાંથી 1 દીકરો હોય, કે જેને ત્યાં માંડમાં નવા દીકરાનો જન્મ થયો હોય, એવી જે વ્યક્તિ હોય એવા જે છોકરા હોય એને આપણે 7 ખોટનો દીકરો કહીએ છીએ, એવા 7 ખોટના દીકરાના મોઢામાંથી પણ બાપ છે કોળીઓ કાઢીને ખાઈ જાય છે. અમુક જગ્યાએથી કે મેં એવું પણ સાંભળ્યું છે કે મા બાપ છે પોતાના સંતાનને વેચી અને જે પૈસા મળે ને એમાંથી પણ અનાજ કે ખરીદે છે. આવી કે પરિસ્થિતિ છે ને બેહાલ થઈ ગઈ છે. રાજા વિશ્વદેવ કહે છે કે હા, એ કે મને પણ એમ થાય છે કે આવી પરિસ્થિતિમાં હવે મારે શું કરવું. ત્યારે જગડુશા કહે છે કે તમે ચિંતા ન કરો, એ કે તમે તો એ કે અનાજના કોઠારો કે ખુલ્લા મૂકી દીધા પછી ક્યાં વાંધો છે. રાજા વિશ્વદેવ કહે છે કે જગડુશાજી, તમારી વાત સાચી છે કે મેં ખુલ્લા મૂકી દીધા હતા, પણ હવે કે મારી પાસે કાંઈ છે નહીં એટલે હું મારે શું કરવું. થોડીક વારે થાય છે, લાખો દરબાર છે એકદમ શાંત થઈ જાય છે, નિરાશાની અંદર બધા ઘેરાયેલા છે, બધા વિચારે છે કે ખરેખર શું કરવું, ક્યાં જવું. અને એવા સમયે ફરી પાછો બહારથી અવાજ આવે છે, અમને કંઈક ખાવા ન આપો, અમને કંઈક જીવાડો, અમને પાણી આપો, ત્રાહીમામ ત્રાહીમામ. ત્યારે જગડુશા કહે છે, ઓહો, આ પ્રજા તો જોઈ કે પ્રજાના ગળામાંથી ગળા છે સુકાઈ ગયા છે, એટલે ગળામાંથી અવાજ છે ને પણ બરાબર નીકળતો નથી. ખરેખર કે હે ઈશ્વર, હે ભગવાન, હવે તો તું કાંઈક રસ્તો છે બતાવ. વળી પાછી થોડીક વાર થતાં એકદમ શાંતિ છે થઈ જાય છે. રાજા જગડુશા છે વિશ્વદેવને પૂછે છે, હાલો એ કે આ પરિસ્થિતિને તો બધું બરાબર છે તો હું સમજી ગયો, પણ તમે મને એ તો કહો કે તમે મને અહીંયા છે શા માટે તેડાવેલો પાટણ?
ત્યારે રાજા વિશ્વદેવ એવું કહે છે કે જગડુશાજી પરિસ્થિતિ ખૂબ વિકટ હતી અને મને એમ થયું કે હવે મને મદદ કરવાવાળું કોઈ છે નહીં અને ત્યારે કે તમે મને યાદ આવ્યા. તો કે હું યાદ આવ્યો હું શા માટે? તો કે મેં એવું સાંભળેલું છે કે પાટણની અંદર તમારી અનાજની ઘણી બધી એવી કોઠાર એવા ભંડારો છે ને ભરેલા છે જે તમારા નામે છે, તો એ કોઠારો છે તમે મને આપો એવી હું તમને વિનંતી કરું છું. જગડુશા કહે છે કે મારા નામે અને એ પાછી પાટણમાં? ના ના, એ કે તમારે કંઈક સમજવામાં ભૂલ થાય છે. રાજા વિશ્વદેવ કહે છે કે તો પછી મેં જે કાંઈ સાંભળ્યું એ કે ખોટું? રાજા જગડુશા કે ના, વાત તમારી સાચી છે કે અનાજની જે વખારો છે એ મારી છે પણ આમ મારી નથી. વળી પાછા રાજા વિશ્વદેવ છે વિચારમાં પડ્યા કે તમે શું કહેવા માગો છો? તમે એમ કહો છો કે વખારો મારી છે પણ આમ મારી નથી, તો આનો મતલબ શું? રાજા એવું કહે છે જગડુશાને કે જો એ કે સારું વર્ષ થશે ને એટલે હું તમને ફરી પાછું અનાજ છે ચૂકતે કરી દઈશ, એટલે તમે એવી કોઈ ચિંતા ન કરો. મારે મારી આ રાંકડી પ્રજા છે, ગરીબ પ્રજા છે, એને કેમ બચાવીને, બસ એ જ પ્રશ્ન છે, એ જ અત્યારે એક મારો ધર્મ છે. એટલે તમે અનાજની કોઈ ચિંતા ન કરો, તમારી જેટલી વખારો છે તમે મને સોંપો, ફરી પાછું સારું વર્ષ થશે એટલે હું આપી દઈશ. રાજા જગડુશા છે એવું કહે છે કે હા તમારી વાત સાચી છે કે મારી પાસે એ વખારો હતી પણ અત્યારે એ વખારો છે એ મારે નામે નથી. વળી પાછા રાજા વિશ્વદેવ છે એ કહે છે કે તમારા નામે નથી તો પછી શું કે તમે કોઈને વેચી દીધી, તમે કોઈને આપી દીધી છે? તો મને એ વ્યક્તિનું નામ આપો, જ્યારે સારું વર્ષ થશે ને ત્યારે એક એક દાણાની સાથે એક એક સોનાનું મોતી હું કરીને આપી દઈશ, એટલી હું તમને ખાતરી આપું છું, પણ મને અનાજની વખારો છે ને આપો. રાજા જગડુશા કહે છે કે મેં કોઈને આપેલી નથી, મેં કોઈને વેચેલી નથી. રાજા વિશ્વદેવને હજી નથી સમજાતું કે વખાર તમારી છે, અનાજ તમારું છે, પણ તમે તમારું આમ નથી, તમે કોઈને વેચી નથી, આમ કહો છો કે મેં વેચી નાખી છે, તો ખરેખર આનું કે રહસ્ય શું છે તો મને કહો. અને ત્યારે જગડુશા એવું કહે છે કે હા એ કે અનાજની જે વખારો છે એની અંદર અનાજ છે ઘણું બધું છે પણ એ મારા નામે નથી. પણ તો કોના નામે છે? ચાલો એ કે હું મારા પ્રધાનને મોકલું છું અને હમણાં એ કે મને ખબર પડી જાય. રાજા જગડુશાએ જે અનાજની વખારો હતી તેના ભીત ઉપર, એની દિવાલ ઉપર તાંબાના પતરાથી કોના નામે છે, કેટલું અનાજ છે એવું આખું કોતરી અને એના ઉપર એને એવું ચીપકાવી દીધી હતી, જેને આપણે કહી શકીએ કે એવી યાદી છે ને કરીને રાખેલી. રાજા જગડુશા છે એવું કહે છે કે જો તમારે જોવા જવાની જરૂર નથી પણ મારો જે પ્રધાન છે ને પ્રધાન હમણાં આવે છે અને તમને ખુલાસો કરશે. વિદ્યાર્થી મિત્રો, પછી શું થાય છે કે રાજા જગડુશા છે એ વિશ્વદેવને એવું કહે છે કે તમે શાંતિથી બેસો, હમણાં મારો પ્રધાન છે આવે છે. એવા સમયે બરાબર જગડુશાના પ્રધાન છે એ દરબારની અંદર પ્રવેશ કરે છે. પ્રવેશ કરી અને પછી એને લખાણે છે આપે છે, લખાણે છે એ રાજાના હાથમાં આપે છે અને રાજા છે પંડિતજીને આપે છે, અને પંડિતજી છે એ આખું લખાણે છે ખોલી અને પછી વાંચે છે કે આ અનાજની વખારોની અંદર જેટલું અનાજ છે એ રાજા જગડુશાનું છે પણ એ એક પણ દાણા ઉપર જગડુશાનો હક નથી, એમાં જેટલું અનાજ છે એ અનાજના દાણા ઉપર એની પ્રજા છે ને એનો હક છે. આટલું સાંભળે છે ત્યાં દરબારની અંદર જેટલી પ્રજા હતી બધાને શાંતિ થઈ જાય છે, ખાસ એક વખારની અંદર જેટલું અનાજ છે ભલે રાજા જગડુશાનું છે પણ એવું તો લખેલું છે કે ખરેખર એના ઉપર પ્રજા છે એનો હક છે. રાજા વિશ્વદેવ છે એને ખાલી એક આવું તાંબા પત્ર છે વાંચીને સાંભળ્યું ત્યાં એને નિરાશ થઈ. વળી થોડીક વાર સમય થાય છે ત્યાં વળી પાછા પ્રધાન છે એ બીજું તાંબા પત્રું છે એ લઈને આવે છે, વળી પાછા રાજાને પંડિતજીને એ રીતે આપે છે, ફરી પાછું એ લખાણે છે એ વાંચવાની શરૂઆત કરે છે. પંડિતજી એવું વાંચે છે કે આ અનાજની વખારો છે ને દર જેટલું અનાજ છે એ બધું રાજા જગડુશાનું છે પણ અનાજના દાણા ઉપર રાજા જગડુશાનો હક નથી, એ દાણા ઉપર એની પ્રજા છે ને એનો હક છે. આ બીજું તાંબા પત્ર છે પણ વંચાઈ જાય છે, બે તાંબા પત્ર વાંચતાની સાથે તો રાજા વિશ્વદેવની અંદર જીવ આવે છે. થોડોક સમય થાય છે અને ત્રીજી વખત પ્રધાન છે ને તાંબા પત્રો લઈને આવે છે, ફરી એ જ વખત રાજાને પંડિતને અને પંડિત છે આખું તાંબા પત્ર વાંચે છે, લખાણ આખું વાંચી જાય છે કે જે અનાજ છે એ રાજા જગડુશાનું છે પણ અનાજના દાણા ઉપર રાજા જગડુશાનો હક નથી, એની પ્રજાનો હક છે. આટલું સાંભળતાની સાથે રાજા, પ્રજા અને ત્યાં બહાર ઉપેલી પ્રજા છે પણ એકદમ ખુશ થઈ જાય છે.
રાજા વિષયદેવ છે એવું કહે છે કે જગડુશા, ત્યારે જગડુશા છે એવું કહે છે કે મારી પાસે તો આવી કે 40 એક વખારો છે. વિદ્યાર્થી મિત્રો, જગડુશાજી એવું બોલે છે કે 40 એક, 40 એવું નથી કીધું, એટલે 40 એક એટલે એનાથી વધારે પણ હોઈ શકે. અને ત્યારે રાજા વિષયદેવ કહે છે કે તો મારી પ્રજા શું આખી ગુજરાતની પ્રજા છે ખરેખર જીવી જશે. અને આખી સભા છે પોકારી ઉઠે છે કે રાજા જગડુશા છે એનો જય થાવો, પ્રજા છે એનો જય થાવો, રાજા વિષયદેવ છે એની પણ જય થાવો. આખી સભા છે વાહ વાહ પોકારી ઉઠે છે. વિદ્યાર્થી મિત્રો, આમાંથી આપણને શું શીખવા મળે છે કે હા, એ વાત સાચી છે કે રાજા છે એનો ધર્મ છે પ્રજાનું પાલન કરવું, એની પાસેથી અનાજ કે કર કાંઈ પણ ઉઘરાવી શકે છે, લઈ શકે છે, બરાબર છે. પણ જ્યારે એવું મુશ્કેલીનો સમય આવે ત્યારે ફરી પાછા રાજા છે પ્રજાની બાજુમાં ઉભા રહે, એની પડખે ઉભા રહે, એને જ ખરેખર સાચા રાજા કહેવાય. રાજા વિષયદેવ છે એની અંદર પ્રજાવત્સલ, પ્રજા પ્રત્યે લાગણી હતી. રાજા જગડુશા છે એ માનવતાવાદી હતા. એટલે બંને રાજાઓ છે એની આગળથી આપણને ઉદારતાની જે શીખ છે, શીખામણ છે, ગુણ છે આપણને ખરેખર જોવા મળે છે.